फ्रेंड्स, वेलकम टू क्विक स्टडी इन गुजराती। क्विक स्टडी इन गुजराती में आपनो हार्दिक स्वागत करूँ छू। आज आप जोईशु आजना एटले के 27 एप्रिल 2020 ना करंट अफेर्स। 27 एप्रिल 2020 ना करंट अफेर्स जोता पहला हूँ आपने एक विनती करीश कि जो वीडियो तमने जोता वच्चे पसंद आवे तो इन्हें लाइक कर लेजो। तमारे जी सब्सक्राइब करवानुं बाकी हो तो सब्सक्राइब कर लेजो अने तमारा मित्रों साथे इन्हें शेर करजो अने बेल आइकन दबावानुं भूलता नहीं। हवे आजे शुरू करीए छीए आजना करंट अफेर्स। HRD प्रधान एटले के ह्यूमन रिसोर्स डेवलपमेंट प्रधान रमेश पोखरियाल एमने निशांकना नामथी ओळखवामां आवे छे, जेमना द्वारा ताजेतरमां दीक्षा पोर्टल पर शुरू करायेल प्रोग्रामनुं नाम जणावो। तो मित्रों, ए प्रोग्रामनुं नाम छे विद्यादान 2.0। शुं नाम छे? विद्यादान 2.0। એટલે કે વિદ્યાદાનનો બીજો પાર્ટ, બીજો ફેઝ મૂકવામાં આવેલો છે। હવે વિદ્યાદાન ખરેખર શેના માટે છે? તો વિદ્યાદાન જે છે ગુણવત્તાયુક્ત શિક્ષણની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્ર દ્વારા રાષ્ટ્રનો એક પ્રોગ્રામ છે, એક કાર્યક્રમ છે। સંરક્ષણ પ્રધાને તાજેતરમાં DRDO દ્વારા વિકસિત મોબાઈલ BSL-3 VRDL લેબનું ઉદ્ઘાટન કર્યું છે। તો હાલના સંરક્ષણ પ્રધાન કોણ છે? તો મિત્રો, હાલના સંરક્ષણ પ્રધાન છે આપણા રાજનાથસિંહ। કોણ છે? રાજનાથસિંહ। હવે વાત નીકળી છે સંરક્ષણ પ્રધાને જે DRDO દ્વારા જે વિકસિત કરેલી છે મોબાઈલ BSL-3 VRDL લેબ છે। તો DRDOની જો વાત નીકળી છે તો મુખ્ય મથક ક્યાં આવેલું છે DRDOનું? તો નવી દિલ્હીમાં આવેલું છે। ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે। જનરલી આપણે એવું વિચારતા હોઈએ છીએ કે DRDA મતલબ સંરક્ષણ બાબતની કામ કરતી હોય છે અને DRDA દ્વારા જનરલી દરેક જાતના આપણા જે મિશન હોય છે કે જે ચંદ્રયાન હોય છે, મંગળયાન હોય છે, આ બધું જ DRDA હેન્ડલ કરતું હોય છે DRDO। તો આપણે એવું માનતા હોઈએ છીએ કે કદાચ એ બેંગ્લોર હોઈ શકે યા હરિકોટા હોઈ શકે એ કે તિરુવનંતપુરમ હોઈ શકે, પરંતુ મિત્રો આ DRDOનું મુખ્ય મથક છે નવી દિલ્હી। એનો મોટો છે બલસ્યમૂલમ વિજ્ઞાનમ, એની સ્થાપના થયેલી છે 1958 એટલે કે 1958માં થયેલી છે અને અત્યારના એમના ચેરમેન છે, દરેક વ્યક્તિ જાણતા હશે કારણ કે હમણાં એ બહુ જ ચર્ચામાં રહેલા છે, ડૉક્ટર જી સતીશ રેડ્ડી। ઓકે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એ પંજાબના કાસોવાલ એન્કલેવને દેશના બાકીના ભાગોને જોડતો 484 મીટરનો કાયમી બ્રિજ બનાવેલો છે, રેગ્યુલર બ્રિજ બનાવ્યો છે। તો આ બ્રિજ કઈ નદીની આજુબાજુમાં બનાવવામાં આવેલો છે? તો મિત્રો, અહીં રવિ લખેલું છે પરંતુ રવિ નથી, અહીં રાવી નદી છે। આ રાવી નદી છે, રાવી નદીની આજુબાજુમાં બનાવવામાં આવેલો છે। હવે જે રાવી નદી છે એ ક્યાં ક્યાં વહે છે જો એની વાત પૂછવામાં આવે તો એ ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં રાવી નદી વહે છે। રાવી નદી એક સિંધુ નદીનો જ એક પાર્ટ, સિંધુનું જે બેસન છે કે સિંધુનું જે ચાલવાની જે જગ્યાઓ છે એ જ એનો ભાગ છે રાવી નદી। હવે રાવી નદી ભારતમાં ક્યાં છે? તો ભારતમાં છે હિમાચલ પ્રદેશમાં છે। ઓકે, કેન્દ્રીય કેબિનેટે રોગચાળા દરમિયાન થતી હિંસા સામે આરોગ્ય સંભાળ સેવા કર્મચારીઓને સુરક્ષિત રાખવા માટે રોગચાળાની મહામારી સુધારા અધ્યાદેશ 2020ને મંજૂરી આપી છે। ઈજાઓના કિસ્સામાં સજા કેટલા વર્ષ સુધીની રાખવામાં આવેલી છે? તો મિત્રો, અહીં હવે આપણને બે રીતે પ્રશ્ન પૂછી શકાય છે કે ભાઈ ઈજાઓની રીતે કેટલી રીતની તમને સજાઓ કેટલા વર્ષની રાખવામાં આવેલી છે? તો મહત્તમ આપણે એક વસ્તુ છે કે ઈજા અહીં આપણને કેવી ઈજા એવું આપણને કહેવામાં નથી આવ્યું। અહીં આપણને જો એવું કહેવામાં આવ્યું હોય કે સામાન્ય ઈજાઓના કિસ્સામાં સજા કેટલા વર્ષની આવે છે, તો સામાન્ય ઈજાઓના કિસ્સાની અંદર મિત્રો 5 વર્ષ સુધીની સજા રાખવામાં આવેલી છે। પરંતુ જો આપણને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવેલી હોય, તો ગંભીર રીતે ઈજા જો પહોંચાડવામાં આવે છે તો 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે। તો આ રીતનો જો કોઈ પ્રશ્ન હોય કે જેની અંદર ઈજાઓની કોઈ ક્લિયરિફિકેશન ના કરેલું હોય તો ઈજાઓની બાબતમાં 7 વર્ષ આવશે। અને હવે જો એ બાબતમાં વાત કરવા નીકળીએ કે જે ખાલી ઈજાઓ ખાલી જેલ જ આપવામાં આવશે કે નહીં, મિત્રો જો સામાન્ય ઈજા હશે તો 3 મહિનાથી લઈ અને 5 વર્ષ સુધીની સજા રહેશે અને 50,000 રૂપિયાથી લઈ અને 2 લાખ સુધીનો દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે। પરંતુ જો ગંભીર ઈજાની વાત આવશે, જે કહી શકાય છે કે 326 જ્યાં લાગુ થાય છે IPCની કલમ,
આ પીએસઆઈ અને પીઆઈ માટેનો બેસ્ટ ક્વેશ્ચન કહી શકાશે. આઈપીસીની કલમ જે 326 જે છે ગંભીર ઇજાઓ માટે, તો એમાં 6 મહિનાથી લઈ અને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને 1 લાખથી લઈ અને 5 લાખ સુધીનો દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. ભારત સરકારે એન્ટીગુઆ ટાપુઓને પ્રોજેક્ટ ખર્ચ તરીકે $10 મિલિયન આપવાની મંજૂરી આપી છે. તો એન્ટીગુઆ અને બારબુડાની રાજધાની શું છે? તો એન્ટીગુઆ અને બારબુડાની રાજધાની છે સેન્ટ જ્હોન. શું છે? સેન્ટ જ્હોન. હવે એન્ટીગુઆ અને બારબુડાની અંદર અત્યારે રાજાશાહી ચાલે છે. તો એના રાજા છે એલિઝાબેથ II, એના ગવર્નર જનરલ છે રોડની વિલિયમ્સ અને વડાપ્રધાન છે ગેસ્ટન બ્રાઉની, જ્યારે એમનું ચલણ છે ઈસ્ટ કેરેબિયન ડોલર. સરકારી આંકડા મુજબ ભારતમાં દર વર્ષે ધોરણે ઉનાળુ પાકના વાવેતરમાં ક્ષેત્રમાં કેટલા ટકાનો વધારો થયેલો છે? તો મિત્રો, જે વધારો થયો છે એ 36% વધારો થયો છે. કેટલો વધારો થયો છે? તો 36% વધારો થયો છે. ભારત કયા દેશના સહયોગથી કાફલા સપોર્ટ જહાજો બનાવવા માટે $2.3 અબજ ના સોદા સાથે આગળ વધી રહ્યું છે? તો મિત્રો, એ તુર્કીના સહાયથી ભારત જહાજો બનાવવા માટે $2.3 અબજ ના સોદા સાથે આગળ વધી રહ્યું છે. જો તુર્કીની વાત કરીએ તો તુર્કીની રાજધાની છે અંકારા. એનું સૌથી મોટું શહેર જો છે પૂછવામાં આવે તો ઇસ્તંબુલ. હવે આપણને ક્વેશ્ચન ક્યાં થતો હોય છે કે ઇસ્તંબુલને આપણે વ્યવસ્થિત રીતે તુર્કીના બાબતમાં આપણે ઇસ્તંબુલને જાણતા હોઈએ છીએ, તો આપણા માઇન્ડની અંદર એવું થાય કે તુર્કીનું રાજધાની ઇસ્તંબુલ હોઈ શકે, પરંતુ નહીં. તુર્કીની રાજધાની છે અંકારા, જ્યારે સૌથી મોટું શહેર છે ઇસ્તંબુલ. ઓકે, COVID-19 પર ભારતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઓનલાઈન સંવાદોની શ્રેણી લોકડાઉન લર્નર્સ શરૂ કરનાર સંસ્થાનું નામ આપો. તો લોકડાઉન લર્નર્સ શરૂ કરનાર સંસ્થાનું નામ છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ, UNODC, જેનું મુખ્ય મથક છે વિયેના ઓસ્ટ્રિયામાં છે અને જેની સ્થાપના 1997 એટલે કે 1997 કરવામાં આવેલી છે. ઓકે, પહેલું આરબ રાષ્ટ્ર જણાવો જે ગાંજા ઉછેરને કાયદેસર બનાવવા જઈ રહ્યું છે. ગાંજા ઉછેરને કાયદેસર બનાવવા જઈ રહ્યું હોય એવું પહેલું આરબ રાષ્ટ્ર છે લેબનોન, જે લેબનોનની રાજધાની છે બૈરુત, જેનું નાણું છે લેબનીઝ પાઉન્ડ. કઈ ભારતીય જાહેર ક્ષેત્રની બેંકે કૃષિ ક્ષેત્ર માટે વર્કિંગ કેપિટલ ડિમાન્ડ લોનની શરૂઆત કરવામાં આવેલી છે? તો મિત્રો, એ બેંકનું નામ છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક. કઈ બેંક છે? ઇન્ડિયન ઓવરસીઝ બેંક. ફિંચ રેટિંગ્સના ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક અનુસાર નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતનો GDP ગ્રોથ રેટ શું રહેશે? તો GDP ગ્રોથ રેટ રહેશે મિત્રો 0.8. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CII મુજબ નાણાકીય વર્ષ એટલે કે મહત્તમ ભારતનો GDP ગ્રોથ કેટલો રહેશે? તો એમના મતે ભારતનો GDP ગ્રોથ રહેશે 1.5. COVID-19 ક્રાઇસિસ થ્રુ અ માઇગ્રેશન લેન્સ શીર્ષક હેઠળ કયા સંગઠને તેના અહેવાલમાં એવું કહ્યું છે કે COVID-19ને કારણે 2020 ભારતમાં સ્થળાંતર કરનાર રકમમાં 23% ઘટાડો થવાની શક્યતાઓ છે? તો મિત્રો, આવું કહેનાર કોણ છે? તો વર્લ્ડ બેંક છે, વિશ્વ બેંક છે, જેની સ્થાપના 1944ના સ્થાપના થયેલી છે, જેના પ્રમુખ છે ડેવિડ માલપાસ, જેના MD અને CEO છે અંશુકા કાંટ. અને વર્લ્ડ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો મેં આપને પહેલાં જ જણાવી દીધેલું છે કે પૈસાને બાબતમાં વિશ્વ લેવલના જે સંગઠનો છે એ બધા જ મોસ્ટ ઓફ 99% વોશિંગ્ટન DC જ આવેલા છે. નવીનતા કેન્દ્રો સ્થાપવા માટે કઈ ભારતીય IT કંપનીએ IBM સાથે ભાગીદારી કરવામાં આવેલી છે? તો મિત્રો, એ ભાગીદારી કરવામાં આવેલી છે કે પુણે સ્થિત કે પુણેમાં આવેલી ટેક મહિન્દ્રા નામની જે કંપની છે એમણે IBM સાથે ભાગીદારી કરેલી છે. NIIT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લિમિટેડની US આર્મ NIIT ઇંક USA શિક્ષણ પ્રદાતાઓને વર્ચ્યુઅલ સેવાઓ પ્રદાન કરવા માટે US સ્થિત એડ ટેક
કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આ એક શું થઈ ગઈ, એનઆઈટીએ કંઈક કામ કર્યું છે એ બાબતમાં આવેલું છે। હવે આપણે એનઆઈઆઈટી એનઆઈઆઈટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો મિત્રો એનઆઈઆઈટીનું મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં આવેલું છે, યાદ રાખજો। ફેડરલ બેન્કે આઈડીબીઆઈ ફેડરલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની ઇક્વિટી કેપિટલમાં 4% વધારાનો હિસ્સો મેળવ્યો છે। તો ફેડરલ બેન્કનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો ફેડરલ બેન્કનું મુખ્ય મથક છે અલુવા કેરલમાં। હવે જે આ 4% વધારો મેળવ્યો છે, તો પહેલાં કેટલા ટકા હતા સમજી લેજો। ફેડરલ બેન્કે આઈડીબીઆઈ ફેડરલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની ઇક્વિટી કેપિટલમાં 4% વધારો મેળવ્યો છે, એટલે મતલબ કંઈક તો પહેલાં હતું જ એ સાબિત થાય છે। તો કંઈક હતું તો કેટલું હતું, તો પહેલાં હતું 26%, હવે કેટલું થયું છે 30%। ઓકે, હવે વાત કરીએ છીએ આપણે કઈ બેંકની વાત કરીએ છીએ, આપણે ફેડરલ બેન્કની વાત કરીએ છીએ। તો હવે ફેડરલ બેન્ક જે છે, ફેડરલ બેન્ક ક્યાં આવેલી છે અને ફેડરલ બેન્કના અત્યારના ચેરમેન કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન કાઉન્સિલના કયા સંશોધન કેન્દ્રએ ફિલુડા નામથી ઓછો ખર્ચ કોરોના વાયરસનું પરીક્ષણ કરવામાં થાય તેવી એક પટ્ટી વિકસાવી છે? તો એ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી દ્વારા। નીચેનામાંથી કઈ એરોસ્પેસ કંપનીએ 60 ઉપગ્રહો સ્ટારલિંક સાથે ફાલ્કન 9 કેરિયર રોકેટ લોન્ચ કરેલું છે? તો એ કંપનીનું નામ છે સ્પેસ એક્સ। કયા ભારતીય રાજ્ય દ્વારા અપ્તમિત્ર હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર અને એક એપ્લિકેશન શરૂ કરેલ છે, જે લોકોને કોરોના વાયરસ રોગચાળા સામે લડવા માટે સશક્ત બનાવે છે? તો એ રાજ્યનું નામ છે મિત્રો કર્ણાટક, કે જ્યાં આપણા નાણામંત્રી છે, કે જેમણે સૌથી વધુ વખત બજેટ રજૂ કરેલું છે એવા નાણામંત્રી આપણા હતા એવા વજુભાઈ વાળા ત્યાં રાજ્યપાલ છે, તેના મુખ્યમંત્રી છે બીએસ યેદિયુરપ્પા, રાજધાની કર્ણાટક છે અને ભાષા એમની કન્નડ છે। આવશ્યક ચીજ વસ્તુઓના નજીકના સ્ટોર્સને શોધવા માટે ગૂગલના કયા પ્લેટફોર્મ દ્વારા નિયર બાય સ્પોટ શરૂ કરેલું છે? તો મિત્રો આપણા મગજની અંદર નિયર બાય સ્પોટની વાત આવે તો ગૂગલ મેપ્સ આવતું હોય છે કે ગૂગલ સહાયક આવતું હોય છે, પરંતુ નહીં મિત્રો, આ જે છે એ આવશ્યક ચીજ વસ્તુ શોધવા માટેની જે એક નિયર બાય સ્પોટની શરૂઆત કરવામાં આવેલી છે એ ગૂગલ પે દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે। વર્લ્ડ ગેમ્સ 2000, જો હવે ગૂગલ પેની જો વાત નીકળી છે તો હું તમને ગૂગલ પે વિશે થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં, કે જેની શરૂઆત 11 સપ્ટેમ્બર 2015ના દિવસે એક એન્ડ્રોઈડ પે નામથી શરૂ થઈ હતી। શાનાથી થઈ હતી? એન્ડ્રોઈડ પે દ્વારાથી શરૂ થઈ હતી, જ્યારે 8 જાન્યુઆરી 2018માં તેનું નામ બદલાતા એને ગૂગલ પે બનાવવામાં આવ્યું। ઓકે, વર્લ્ડ ગેમ્સ 2022ની 11મી આવૃત્તિ કયા શહેરમાં યોજાશે? તો મિત્રો એ યોજાશે બર્મિંગહામ યુએસમાં યોજાશે 11મી આવૃત્તિ। તાજેતરમાં સમાચારોમાં આવતા મેરાબાઈ ચાનુ અને જેરેમી લાલ રિનંગા કયા રમતના છે? તો મિત્રો એ વેઇટ લિફ્ટિંગના છે, મીરાબાઈ ચાનુ અને જેરેમી લાલ રિનિંગા। કયા બોર્ડ અથવા સંઘે માસ્ક પહેરવા અંગે જાગૃતિ લાવવા માટે ટીમ માસ્ક ફોર્સ બનાવેલું છે? તો એ જે બોર્ડ છે આપણું જ જે સૌથી બધાને ફેવરેટ બોર્ડ છે, બોર્ડ ઓફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCI, જેની સ્થાપના 1928 એટલે કે 1928માં અંગ્રેજો વખતે થઈ હતી, જેનું મુખ્ય મથક વાનખેડે સ્ટેડિયમ છે, ચર્ચ ગેટ મુંબઈમાં આવેલું છે, જ્યારે એના અત્યારના પ્રેસિડેન્ટ કોણ છે, તો હમણાં સુધી ક્રિકેટ આપણી સાથે સામે રમતા હતા એવા સૌરવ ગાંગુલીજી અને એના સેક્રેટરી છે જય શાહ। સહારા ઓરામ, જેનું તાજેતરમાં નિધન થયું છે, તે કયા ભારતીય રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન હતા? તો મિત્રો એ હતા ઓડિશા રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન હતા। હવે ઓડિશાની વાત છે તો ઓડિશાની રાજધાની કઈ છે? તો રાજધાની ભુવનેશ્વર છે।
રાજ્યપાલ કોણ છે? તો ગણેશીલાલ છે. એના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક છે. અને ભાષા એમની ઓડિશા છે, ઓડિયા ભાષા, સોરી ઓડિયા. ઓકે, યુનેસ્કો દ્વારા વર્લ્ડ બુક અને કોપીરાઇટ ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 25 માર્ચ. કંઈક ભૂલ છે, યુનેસ્કો દ્વારા 25 માર્ચ આવશે વર્લ્ડ કોપીરાઇટ ડે. 25 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે, જે ઓપ્શનમાં ભૂલથી લખાયેલો નથી. સોરી, 25 એપ્રિલ, મારી પણ ભૂલ થાય છે. 25 એપ્રિલ યુનેસ્કો દ્વારા જે વર્લ્ડ બુક અને કોપીરાઇટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે 25 એપ્રિલ. ઓકે, દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રનો અંગ્રેજી ભાષાનો દિવસ અને સ્પેનિશ ભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો એ કરવામાં આવે છે 23 એપ્રિલના દિવસે. ક્યારે કરવામાં આવે છે? 23 એપ્રિલના દિવસે. તો મિત્રો હવે આજના આખા દિવસ માટે અને આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી તમારી સામે 7 ક્વેશ્ચન છે. તાજેતરમાં જેક માને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો એ આપણે શોધીને આપવાનું છે. DECSA પ્લેટફોર્મ કયા મંત્રાલય હેઠળ આવવામાં આવે છે? એન્ટીગુઆ અને બાર્બુડાનું ચલણ શું છે? મેં આપને જણાવી દીધું છે. ડ્રગ્સ અને ક્રાઇમ્સ પર યુનાઇટેડ નેશન્સ ઓફિસનું મુખ્યમથક ક્યાં આવેલું છે? જણાવી દીધેલું છે. લેબનોનની રાજધાની અને ચલણ એ પણ આપણે જાણી લીધું છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંકના MD અને CEO એ પણ જાણી લીધું છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કોણ છે? એ પણ આપણે કદાચ જાણી લીધું છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આખો વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર.